नमस्कार विद्यार्थी मित्रों, हूँ ઝાલા રવિ, ડિવાઇન પબ્લિક સ્કૂલ બોખીરા, ધોરણ 8, ચેપ્ટર પહેલું, સમય સંખ્યાઓમાં. તેમાં આપણે આગળ પ્રશ્ન નંબર પહેલો જોઈ ગયા છે. આજે આપણે પ્રશ્ન નંબર 2 જોવાનો છે. શું કે પ્રશ્ન નંબર 2, નીચે આપેલી સંખ્યાની વિરોધી સંખ્યા લખો. વિરોધી સંખ્યા વિશે આપણે આગળ ખ્યાલ મેળવી ગયા પ્રસ્તાવના, કે વિરોધી સંખ્યા કોને કહેવાય, કે જે બે સંખ્યાનો સરવાળો 0 થાય તેને આપણે વિરોધી સંખ્યા છે એમ કહેતા. ટૂંકમાં એવું પણ કહેતા કે જે સંખ્યા પ્લસ માઇનસ આપેલી હોય એને પ્લસ કરતા અથવા પ્લસ આપેલી હોય એને માઇનસ કરતા એટલે વિરોધી સંખ્યા થઈ એમ કહેવાય. અહીંયા તમને પહેલો પ્રશ્ન 2/8 આપ્યો. 2/8 છે તો એની વિરોધી સંખ્યા કઈ થશે? તો કે -2/8. પ્લસ નું થશે તો કે માઇનસ. પ્રશ્ન નંબર 2, અહીંયા તમને -5/9 આપેલા છે તો એની વિરોધી સંખ્યા કઈ થશે? તો કે +5/9. આગળ ત્રીજું, અહીંયા તમને બંને સંખ્યા માઇનસ આપેલી છે તો શું કરવાનું? જ્યારે બંને સંખ્યા માઇનસ આપેલી હોય ત્યારે માઇનસ માઇનસ શું થશે? તો કે +6/5. આ થઈ જાય પછી એની વિરોધી સંખ્યા શું થશે? તો કે -6/5. આગળ જઈએ, અહીંયા તમને અંશમાં +2 આપેલા છે અને છેદમાં -9 આપેલા છે. જ્યારે આવી સંખ્યા તમને આપે ને ત્યારે તમને એમ વિચાર થાય કે સાહેબ છેદમાં -9 આપેલા છે. આ માઇનસ ની નિશાની છે ને છેદમાં હોય કે અંશમાં હોય તે બંનેને લાગુ પડશે. તો અહીંયા કેટલા થશે? -2/-9 છે તો એની વિરુદ્ધ સંખ્યા કઈ થશે? તો કે 2/+9. અહીંયા સેમ છે, 19/-6, એની વિરુદ્ધ કઈ થશે? 19/+6. આગળ જાય પ્રશ્ન નંબર 3, શું કે ચકાસણી કરો કે --x = x. આના બરાબર જવાબ આ આવે. પહેલો દાખલો તમને આપું, x બરાબર કેટલા લેવાના કીધા? તો કે 11/15. આ સમીકરણમાં કિંમત મૂકીએ, -કૌંસમાં x બરાબર કેટલા લેવાનું છે? તો કે 11/15 બરાબર હું આપેલું છે તો કે x એટલે કેટલા છે? તો કે 11/15. અહીંયા -માઇનસ કઈ ક્રિયા થાય છે? તો કે પ્લસ ની. તો કે 11/15 બરાબર પણ શું આવે? તો કે 11/15. બંને જવાબ કેવા આવે? તો કે સેમ આવે. તો આપણે કહી શકીએ આમ -x = x. આગળ જઈએ, અહીંયા તમને x = -13/17 આપ્યા. કિંમત મૂકે સમીકરણમાં -x = x. હાલો અહીંયા -13/17 -13/17. જો અહીંયા -માઇનસ તો કે પ્લસ, તો શું આવશે? તો કે 13/17 બરાબર -13/17. હવે કૌંસ ની બરાબર એક માઇનસ ની નિશાની છે. કૌંસ ની અંદર અહીંયા કઈ નિશાની ન હોય તો કેવું સમજવાનું? તો કે પ્લસ. અહીંયા પ્લસ હોય અહીંયા માઇનસ, તો પ્લસ માઇનસ શું થશે? તો કે -13/17. અહીંયા પણ તમને શું મળ્યું? તો કે -13/17. આમ -x = x. થેન્ક યુ.